આજે આપણે જાણીશું જીણાભાઈ દેસાઈ, જેમનું ઉપનામ છે સ્નેહરશ્મિ, એમના જીવન પરિચય વિશે, એમના કવન વિશે અને અંતમાં એમસીક્યુ પ્રશ્નો આપણે જોઈશું, જે ખૂબ જ અગત્યના છે. તેથી આ વિડીયો પૂરો જોવા વિનંતી છે. સ્નેહનો ટૂંક પરિચય. નામ જીણાભાઈ દેસાઈ, ઉપનામ સ્નેહરશ્મિ. એમની જ્ઞાતિ હતી અનાવિલ બ્રાહ્મણ. જન્મ 16/4/1903 ચીખલી જિલ્લો વલસાડમાં થયો હતો. અવસાન 6/1/1991 અમદાવાદમાં થયું હતું. માતા કાશીબહેન, પિતા રતનજી, પત્ની વિજયાબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ચીખલીમાં પ્રાપ્ત કર્યું. 1926 ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક થયા રાજ્યશાસ્ત્ર અને ઇતિહાસ વિષય સાથે. વ્યવસાય. 1926 વિદ્યાપીઠમાં ઇતિહાસ અને રાજકારણના વિષયના અધ્યાપક બન્યા. 1934 મુંબઈમાં વિલેપાર્લેની રાષ્ટ્રીય શાળામાં આચાર્ય તરીકે. 1938 અમદાવાદ આવી શેઠ ચી ન વિદ્યાવિહારમાં આચાર્ય. જીવન વિશે. પ્રદાન. ગુજરાતી સાહિત્યમાં હાઇકુના તેઓ પ્રણેતા છે. 3 વાર ગુજરાતી યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ બન્યા હતા. 1972 મદ્રાસમાં ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ રહ્યા હતા. તેઓ સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા. 1932-33 સ્વાતંત્ર સંગ્રામમાં કારાવાસ ભોગવ્યો હતો. તેમને સત્યાગ્રહ પત્રિકા બદલ જેલવાસ થયો હતો. સન્માન. 1961 ઉત્તમ શિક્ષક એવોર્ડ સ્નેહરશ્મિને મળ્યો હતો. 1967 રણજીતરામ સુવર્ણચંદ્રક, 1985 નર્મદ સુવર્ણચંદ્રક સ્નેહરશ્મિને એનાયત થયો હતો. વાનકી વાર્તા સંગ્રહોમાં છે. ગાતા આસુપાલવ 1934 બહાર પડે છે. તૂટેલા તાર 1934, સ્વર્ગ અને પૃથ્વી 1935, મોટી બહેન 1955, હીરાના લટકણિયા 1926, શ્રીફળ 1926, કલાટોપી 1962, સ્નેહરશ્મિની શ્રેષ્ઠ વાર્તાઓ 1983 બહાર પડે છે. સ્નેહરશ્મિની નવલકથામાં છે અંતરપટ 1961 બહાર પડે છે. એમની આત્મકથા છે જે 4 ભાગમાં છે. મારી દુનિયા 1970 બહાર પડે છે. સાફલ્ય ટાણું 1983 બહાર પડે છે. ઉગડે નવી ક્ષિતિજો 1986 બહાર પડે છે. વળી નવો આશ્રમ 1990 બહાર પડે છે. એમના બાળ કાવ્ય સંગ્રહો છે તરાપો 1980 બહાર પડે છે. ઉજાણી 1989 બહાર પડે છે. એમની કવિતા સંગ્રહોમાં છે અર્ધ્ય 1935 બહાર પડે છે. પનઘટ દીર્ઘ કાવ્ય છે 1948 બહાર પડે છે. અતીતની પાંખમાંથી 1974 બહાર પડે છે. નિજલીના નોનસેન્સ કવિતાનો પ્રયોગ 1984, ક્ષિતિજે ત્યો લંબાવ્યો હાથ 1984 બહાર પડે છે. હાઇકુ સંગ્રહમાં છે એમના સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ 1967, કેવળ બીજ એમના હાઇકુ સંગ્રહો છે. એકાંકી સંગ્રહમાં છે મટોડુ, તુલસી અને બીજો નાટકો 1983 બહાર પડે છે. એમના વિવેચન સંગ્રહ છે પ્રતિસાદ 1984 બહાર પડે છે. આપણે એમના વિશે એમસીક્યુ પ્રશ્નો જોઈએ. સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? જીણાભાઈ રતનજી દેસાઈ. સ્નેહરશ્મિનો જન્મ ક્યાં થયો હતો? ચીખલીમાં. સ્નેહરશ્મિનો જન્મ ક્યારે થયો હતો? 16 એપ્રિલ 1903 થયો હતો. સ્નેહરશ્મિના હતા અનાવિલ બ્રાહ્મણ. સ્નેહરશ્મિને કઈ પત્રિકા છાપવા બદલ 9 માસ જેલની સજા થયેલી? સત્યાગ્રહ પત્રિકા બદલ એમને જેલવાસ થયો હતો. નીચેનામાંથી કયો કાવ્ય સંગ્રહ સ્નેહરશ્મિનો નથી? વસુધા સ્નેહરશ્મિનો કાવ્ય સંગ્રહ નથી. એમના કાવ્ય સંગ્રહોમાં છે અર્ધ્યુ, પણ અતીતની પાંખમાંથી. નીચેનો સંગ્રહ નો સ્નેહરશ્મિના બાળકાવ્ય સંગ્રહો છે તરાપોને ઉજાણી, એમના બાળકાવ્ય સંગ્રહો છે. સ્નેહરશ્મિનો પ્રથમ હાઇકુ સંગ્રહ કયો છે? સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ એમનો પ્રથમ હાઇકુ સંગ્રહ છે. નીચેનામાંથી કયો વાર્તા સંગ્રહ સ્નેહરશ્મિનો નથી? શ્રાવણી મેળો, એ ઉમાશંકર જોશીનો
વાર્તા સંગ્રહ છે. એમના વાર્તા સંગ્રહોમાં છે ગાતા અશોપલવ, હીરાના લટકણીય, સ્વર્ગની પૃથ્વી એ સ્નેહરશ્મિના વાર્તા સંગ્રહો છે. કલા ટોપી, શ્રીફળ અને મોટીબેન જેવા વાર્તા સંગ્રહ આપનાર વાર્તાકાર કોણ છે? સ્નેહરશ્મિ. સ્નેહરશ્મિની નવલકથાનું નામ જણાવો, અંતરપટ. નીચેનામાંથી કયો ભાગ સ્નેહરશ્મિની આત્મકથાનો નથી? મધ્યાહનનો મૃગજળ એમની આત્મકથા નથી. સ્નેહરશ્મિની આત્મકથાઓમાં છે મારી દુનિયા, ઉગડે નવી ક્ષિતિજ, સાફલ્ય ટાણું. સ્નેહ આત્મકથાના ચોથા અને અંતિમ ભાગનું નામ શું છે? વળી નવો આ શૃંગ. વિદ્યાર્થીઓના માનસ ઘડતરના ઉદ્દેશથી લખાયેલા સ્નેહરશ્મિના એકાંકીઓના સંગ્રહનું શીર્ષક કયું છે? મટુડો, મટોડુ, તુલસી અને બીજા નાટકો. સ્નેહરશ્મિએ આપેલા વિવેચન સંગ્રહનું નામ શું છે? પ્રતિસાદ. સ્નેહરશ્મિનો ચરિત્રલેખ સંગ્રહ કયો છે? ભારતના ગઢવૈયા. શબ્બીર અલીજી ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આપને મારા વિડીયો પસંદ હોય તો મારી ચેનલ ગુજરાતી સાહિત્યને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. પોતાના મિત્રોમાં આ વિડીયો શેર કરો, જેથી ગુજરાતી સાહિત્ય વિશે જાણવા માગતા પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ રહેશે.